नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन की परिस्थिति में तक्षशिला विद्यालय बायड द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नु आयोजन करेलु छे, जेमा आप सब विद्यार्थी मित्रों स्वागत करू छु। विद्यार्थी मित्रों, अपने धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 3 भारत नो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य लेसन नंबर 1 नी अंदर आपने एनी चर्चा करी थी। आज आपने लेसन नंबर 2 नी अंदर शिल्प अने स्थापत्य सिंधु खीणी संस्कृति ए एनी स्थापत्य कला नी अंदर ए विशिष्ट अने सुंदर एवं स्थापत्य काम कला मळी आवी छे। विद्यार्थी मित्रों, ई स्थापत्य कला में हड़प्पा अने जे मोहनजोदड़ो नी जे स्थापत्य कला छे ए विशिष्ट प्रकार नी स्थापत्य कला छे, अति सुंदर स्थापत्य कला छे, तेना विषे आपणे आजे चर्चा करीशुं। तो सौ प्रथम मोहनजोदड़ो नी वात करीए। विद्यार्थी मित्रों, मोहनजोदड़ो ईसवीसन 1922 માં कर्नल मेके अने जॉन सर जॉन मार्शल नामना जे पुरातत्व शास्त्रीयना मार्गदर्शन हेठळ भारतीय पुरातत्व विद रखलदास बेनर्जी अने दयाराम सहानीना मार्गदर्शन मा एक टेकरानुं खोदकाम दरवामां हाथ आव्युं। जे स्थळनुं खोदकाम हाथ धरवामां आव्युं એ સ્થળ સિંધ એટલે કે હાલના પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહનજોદડો ખાતે એક વિશાળ ખોદકામ હાથ ધર્યું, અને એ ખોદકામ દરમિયાન આપણને જે મળી આવ્યું એને વિશે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ મોહનજોદડો જે ખાતે જે ખોદકામ હાથ ધર્યું અને એમાંથી જે આપણને જે મળી આવ્યું એની ચર્ચા હવે કરીશું। મોહનજોદડોનો સામાન્ય અર્થ થાય છે મરેલાનો ટેકરો। विद्यार्थी मित्रों, आ मोहनजोदड़ो खाते जे खोदकाम हाथ धर्यु अने एमांथी जे आनी जे नगर आयोजन जे नगर रचना आपणने जे अवशेषो मळी आव्या छे ए अवशेषो ने आपणे विगते अभ्यास करीशुं। तो सौप्रथम एनी नगर रचनानी वात करीए। तो नगर रचनानी अंदर जे श्रीमंत वर्गना जे लोको छे ए श्रीमंत वर्गना लोकोना जे मकानो छे ए बे एक माळना अने 5-7 ओरडा धरावता हता, અને ઈ જે મકાનો શ્રીમંત વર્ગના લોકોના જે મકાનો છે એ ઊંચી પીઠિકા ઉપર એટલે કે ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા હતા, જેથી કરી અને ચોમાસાની ઋતુ દરમિયાન ભેજ પૂરમાં આ મકાનોને નુકસાન ન પહોંચે એ પ્રમાણે બનાવવામાં આવતા હતા। ત્યારબાદ સામાન્ય વર્ગના લોકોના મકાનો એ એક માળના અને લગભગ 2-3 ઓરડા વાળા હતા। વિદ્યાર્થી મિત્રો, આ નગર રચનાની ખાસ વિશેષતા એ છે કે એના જે રસ્તાઓ છે એ મુખ્ય રોડ ઉપર ન પડતા, મુખ્ય રસ્તા ઉપર પ્રવેશદ્વાર ન રહેતા, અંદરની ગલીમાં એના દરવાજા રહેતા, જેથી કરી અને આજે એના જે રસ્તાઓ છે એ ગંદકી અને સાફ સુથરા રહેતા હતા, ગંદકીથી દૂર અને સાફ સુથરા રહેતા હતા। વિદ્યાર્થી મિત્રો, આ નગર રચના ની ફરતે એ ઊંચો કોટ કે દિવાલ ચણવામાં આવતી હતી, જેથી એવો અવશેષો આપણને મળી આવ્યા કે જેથી કરી અને કદાચ આ પૂર અને નદીના પૂર કે પછી વરસાદના પાણીથી એમને રક્ષણ મળતું હશે, અથવા તો એના માટે એ લોકોએ આ પ્રમાણના આ પ્રકારના એ મકાનોનું બાંધકામ કરતા હશે। ત્યારબાદ આ મોહનજોદડો ખાતે આપણને રસ્તાઓ પણ મળી આવ્યા છે। આ રસ્તાઓની વાત કરીશું તો રસ્તાઓ એ જમીનથી ઊંચાઈ ઉપર આપમેળે સાફ થઈ શકે એ પ્રમાણેના એ રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા। રસ્તાની બાજુમાં આપણને વીજળીના જે થાંભલા હોય, પુલ હોય એવા હોય અને રાત્રિ પ્રકાશ માટે કદાચ તેનો ઉપયોગ કરતા હશે એવા આપણને ખાડા મળી આવ્યા છે। ત્યારબાદ જે રસ્તાઓ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ આ રીતે સીધા સ્ટેટ અને લગભગ 9.75 મીટર પહોળાઈ ધરાવતા એ આપણને જાણવા મળ્યા છે, જોવા મળ્યા છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં એક કરતા વધારે વાહનો એ પસાર થઈ શકે એટલા પહોળા બનાવવામાં આવતા હતા।
ત્યારબાદ ગટર યોજનાની વાત કરીશું. તો મોહેંજોદડો ખાતે જે ખોદકામ હાથ ધર્યું અને એના જે ગટર યોજના આપણને મળી આવી, હું માનું છું ત્યાં સુધી આ સમકાલીન સમયની અંદર એ ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આવી જે ગટર યોજના બીજી ક્યાંય જોવા મળતી નથી. એટલે ગટર યોજનાની અંદર એ ગંદુ પાણી આપોઆપ નિકાલ થઈ જાય અને ગામની બહાર એ પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા એ એમની ગટર યોજનાની અંદર જોવા મળતી હતી. એટલે એ લોકો ગંદકી અને ગંદકી ન થાય અને સ્વચ્છતાનું બહુ ખાસ ધ્યાન રાખતા હોય એવું પણ આપણને જાણવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આ મોહેંજોદડોના જાહેર સ્નાનાગરની આપણે વાત કરીશું તો વર્ષમાં કોઈ એવો તહેવાર આવતો હશે કે પછી જાહેરમાં લોકો એ કોઈ એવો ઉત્સવ માં એ લોકો જાહેર સ્નાનાગરમાં સ્નાન કરવા જતા હશે, ત્યાં આગળી એ નાની નાની ઓરડીઓ પણ મળી આવી છે કપડાં બદલવા માટેની, અને ત્યાં સ્ત્રી અને પુરુષના અલગ સ્નાનાગર હશે એવું પણ આપણને જાણવા મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જાહેર સ્નાનાગરની અંદર એ સ્વચ્છ પાણી દાખલ થાય અને ગંદા પાણીનો આપોઆપ નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા પણ આપણને જોવા મળી છે. તો આ જે જાહેર સ્નાનાગરની અંદર પણ એ લોકો બહુ નિપુણ, એના બાંધકામમાં પણ બહુ નિપુણ અને પહેલેથી જ સ્વચ્છતાના એ લોકો જાળવનારા રહ્યા હોય એવું આપણને જાણવા મળ્યું. ત્યારબાદ મોહેંજોદડોનો જાહેર મકાનો પણ આપણને મળી આવ્યા છે. એની અંદર કદાચ એવું અનુમાન હોઈ શકે કે આ મકાનોનો ઉપયોગ એ રાજ્યના જે તે જે વિસ્તાર છે, જે વસવાટ છે, ત્યાંના લોકો માટેનો અનાજનો કાં તો ભંડાર માટે ઉપયોગ કરતા હશે, કાં તો જાહેર પ્રાર્થના કે સભા માટે તેનો ઉપયોગ કરતા હોય એવું અનુમાન કાઢી શકાય. અને એક મોટી મકાનોની વિશાળ બાંધકામ મકાનોનું મળી આવ્યું છે, જેને આપણે એવું કહી શકીએ કે એનો ઉપયોગ સેનાની બેરેક માટે પણ એ લોકો કરતા હશે એમ આપણને જાણવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો એ મોહેંજોદડોનો એ સામાન્ય અભ્યાસ. અહીંયા કેટલાક આપણા માટે સવાલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે સિંધુકીની જે સંસ્કૃતિ છે અને એની જે સભ્યતા છે, એના સ્થાપત્યની જો આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એ સ્થાપત્યની અંદર આપણે જોઈએ પ્રમાણે મોહેંજોદડો અને હડપ્પાનું જે સ્થાપત્ય કામ છે એ સુંદર અને ઉત્કૃષ્ટ એમ આપણે કહી શકીએ. મોહેંજોદડો નું જે ખોદકામ છે એ ક્યારે હાથ ધરવામાં આવ્યું, તો આપણે કહી શકીએ કે મોહેંજોદડો ખાતે જે ખોદકામ હાથ ધરવામાં આવ્યું ઈસવીસન 1922 માં. વિદ્યાર્થી મિત્રો, મોહેંજોદડો ટેકરાનું ખોદકામ કોના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું, તો આપણે કહી શકીએ કે સર જોન માર્શલ અને કર્નલ મેકે. વિદ્યાર્થી મિત્રો, મોહેંજોદડો હાલ કયા દેશમાં આવેલો છે, તો તમે કહી શકો કે ભારત અને પાકિસ્તાન એવા બે દેશ એક સાથે અસ્તિત્વમાં આવતા, ભારત જે ખંડિત થયો એની અંદર જે મોહેંજોદડોનો જે વિસ્તાર છે એ હાલ પાકિસ્તાન ની સીમામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે મોહેંજોદડો એ સિંધ એટલે કે પાકિસ્તાનના લારખાના જિલ્લામાં એમ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, મોહેંજોદડોના જે રસ્તાઓ છે એ કેટલા મીટર પહોળા, તો હવે જ આપણે ચર્ચા કરી કે મોહેંજોદડોના જે રસ્તાઓ છે એ 9.75 મીટર પહોળા જોવા મળ્યા. રસ્તાની બાજુમાં એ લોકો વીજળી રાત્રિ પ્રકાશ માટે કે વીજળીના થાંભલાની પણ વ્યવસ્થા કરતા હશે એવા આપણને એના ખોદકામ દરમિયાન જે ખાડા મળી આવ્યા એના પરથી આપણે અનુમાન કાઢી શકીએ. ત્યારબાદ એના જાહેર મકાનોની ચર્ચા કરી, એવી જ રીતે આપણે ગટર યોજનાની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ વધારે તમે માહિતી સરસ રીતે આ પુસ્તક ને વાંચ્યું, ધ્યાનથી વાંચ્યું, તમને વધારે વિશેષ માહિતી પ્રાપ્ત થશે. અને જો કદાચ ફરીથી પણ તમારે આ વિડીયોને જોવો હોય તો ફરીથી પણ તમે આને જોઈ શકો છો અને એની માહિતી સારી રીતે નોંધ કરીને મેળવી શકો છો. અસ્તુ, જય હિન્દ.